વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તો ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયની શરૂઆત કરેલી, સંબંધની વ્યાખ્યા જોયેલી, કયા કયા પ્રકારના સંબંધ આવે એ પણ આપણે જોયેલું. બરાબર, સ્વવાચક, સંબંધ, પરંપરી, સ્વવાચક એટલે એનો એ સાથે સંબંધ હોય તેને સ્વવાચક કહેવાય. સંબંધ એટલે એનો બી સાથે સંબંધ તમને આપેલો હોય તો જો બીનો એ સાથે થઈ જતો હોય તેને સંબંધ સંબંધ કહેવાય. અને પરંપરી સંબંધ એટલે એનો બી સાથે આપેલો હોય અને બીનો સી સાથે આપેલો હોય તો જો એનો સી સાથે સંબંધ સાબિત થઈ જતો હોય એને શું કહેવાય? પરંપરી સંબંધ કહેવાય મિત્રો. અને જો આ ત્રણેય સંબંધ હોય, સ્વવાચક, સંબંધ અને પરંપરી, તો એને શું કહેવાય? સામ્ય સંબંધ કહેવાય મિત્રો. બરાબર, એના પરના બે ત્રણ દાખલાઓ આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં ગણેલા. આજે આગળ વધીએ. બરાબર, એકદમ ઇઝી છે. બરાબર, કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો. બરાબર, પાંચમો દાખલો કરીએ. પ્રશ્ન નંબર એકનો પાંચમો દાખલો સ્વવાચક, સંબંધ અને પરંપરી છે કે નહીં તે નક્કી કરવાનું છે મિત્રો. બરાબર, સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં આ જ કરવાનું છે. બરાબર, પાંચમો દાખલો, કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યનો ગણ, બરાબર, એક નગરમાં મનુષ્યો વચ્ચે વસે છે એનો ગણ શું લીધો? એનો ગણ લીધો છે. બરાબર છે, વ્યાખ્યાયિત સંબંધ આર. બરાબર, એ ગણ આખો જે ગણ છે, બરાબર, નગરમાં જેટલા પણ મનુષ્યો જે રહે છે, બરાબર, એનો જે ગણ છે એના પર સંબંધ વ્યાખ્યાયિત કરેલો છે. તો શું કહે છે પેલો સંબંધ? આર ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય, કે જ્યાં એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે. બરાબર, આ બહુ નોર્મલ દાખલા છે મિત્રો. બરાબર, હું તમને બધું કહી દઉં. બરાબર, તમે લખીને આવજો, ખ્યાલ આવે, હું તમને બધું સમજાવી દઉં. ઓકે, બહુ ઇઝી છે. એક્સ અને વાય એક જ સ્થળે કામ, તો પહેલાં તો સ્વવાચક માટે શું હોવું જોઈએ? એક્સનો એક્સ સાથે સંબંધ. તો એક્સ અને એક્સ એક જ સ્થળે કામ કરે છે તો એ તો એક જ સ્થળે કામ કરે ને ભાઈ. એક્સ અને એક્સ તો અલગ વ્યક્તિ જ નથી, એકના એક વ્યક્તિ જ છે. બરાબર, તો એક્સ અને એક્સ એક જ સ્થળે કામ કરે છે તો એ સ્વવાચક સંબંધ થઈ ગયો. બરાબર, પછી પરંપરિતમાં સંબંધ માટે શું થવું જોઈએ? એક્સનો વાય સાથે, તો વાયનો એક્સ સાથે. એક્સ અને વાય એક જ સ્થળે કામ કરતા હોય તો વાય અને એક્સ એક જ સ્થળે કામ કરતા હોય, સીધું જ છે. બહુ નોર્મલ આપેલું છે. હવે આમાં શું વાતું કરવી આપણે, ખ્યાલ આવ્યો? તો આ સંબંધ પણ છે, ખબર પડે છે. અને પરંપરિત માટે એક વ્યક્તિ હજી ઉમેરવો પડશે, ઝેડ. જો એક્સ અને વાય એક જ સ્થળે કામ કરતા હોય, વાય અને ઝેડ એક જ સ્થળે કામ કરતા હોય, બરાબર, એક્સને વાય એક જ સ્થળે કામ કરતા હોય, વાયને ઝેડ એક જ સ્થળે, તો એક્સને ઝેડ એક જ સ્થળે કામ કરતા હોય ને, કે ત્રીજા સ્થળે થોડું હોય. બરાબર છે, ખ્યાલ આવે છે હું શું કહું છું એમાં? ખ્યાલ આવ્યો? એટલે એ પરંપરિત પણ સંબંધ થશે મિત્રો. એટલે ત્રણેય સંબંધ છે એટલે સામ્ય સંબંધ થશે મિત્રો. બરાબર, સેમ બી જે દાખલો છે એમ જ છે. આમાં કામ કરતા હતા એક જ સ્થળે અને આમાં એક જ વિસ્તારમાં રહે છે તો એ જ થાય ને. બરાબર, તો પહેલાં શું? એક્સ અને એક્સ એક જ વિસ્તારમાં રહે છે, એ સ્વવાચક થઈ ગયો. પછી સંબંધ માટે એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે. એક્સ અને વાય જો એક જ વિસ્તારમાં રહેતા હોય તો વાય અને એક્સ એક જ વિસ્તારમાં રહેતા હોય ને, ખ્યાલ આવ્યો? પછી એમ લખવાનું, એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે, તેથી વાય અને એક્સ એક જ વિસ્તારમાં રહી વાયનો એક્સ સાથે થઈ ગયો તો સંબંધ થઈ ગયો. અને પરંપરિત માટે શું? એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે, વાય અને ઝેડ એક જ વિસ્તારમાં રહે, તો એક્સ અને ઝેડ એક જ વિસ્તારમાં રહેતા હોય મિત્રો, ખ્યાલ આવે છે, ખબર પડે છે કે? બરાબર, તો એક્સનો ઝેડ સાથે સંબંધ થઈ ગયો સાબિત, તો પરંપરિત થઈ ગયો. તેથી કેવો થઈ ગયો મિત્રો? સામ્ય સંબંધ થઈ ગયો. ખ્યાલ આવ્યો? આ બીજો દાખલો થઈ ગયો. બરાબર, લખવાનું બધું તમારે છે. બરાબર, હું જે બોલું એ ખ્યાલ આવ્યો, એમાં બહુ ઇઝી છે. મેં તમને ગયા દાખલાઓ ગણાવ્યા હતા. પછી ત્રીજો દાખલો જોઈએ. આ દાખલા બધા એવા છે, જોજો. આર ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય, કે જ્યાં એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી વધારે છે. તો સ્વવાચક માટે શું હોવું જોઈએ? એક્સની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી વધારે. એક્સની ઊંચાઈ કરતાં 7 સેમી વધારે થાય કોઈ દિવસ ના જ થાય ને ભાઈ. એક્સની ઊંચાઈ 150 સેન્ટીમીટર હોય તો એની 150 સેન્ટીમીટર જ રહે, વધે નહીં, કે 157 સેન્ટીમીટર ના થઈ જાય. ખ્યાલ આવું? તો એક્સનો એક સાથે સંબંધ થશે નહીં. ખ્યાલ આવ્યો? એક્સની ઊંચાઈ જેટલી જ હોય, એનાથી વધારે કે ઓછી હોય નહીં, તો એ સ્વવાચક સંબંધ થશે નહીં. ખ્યાલ આવે છે? પછી હવે અહીંયા જો બીજું સંબંધ માટે શું? એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી વધારે, તો એક્સનો વાય સાથે. તો આપણે એમ થોડું લખી શકીએ કે વાયની ઊંચાઈ એક્સની ઊંચાઈ કરતાં બરાબર 7, એમ તો લખી જ ના શકીએ. 7 ઓછી છે એવું લખી શકીએ કે વાયની ઊંચાઈ એક્સની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી ઓછી છે, પણ ઓછી તો સંબંધ ફરી જાય, તો એ સંબંધ છે નહીં, તો એ સંબંધ સંબંધ પણ થશે નહીં. ખ્યાલ આવ્યો? તો એક્સનો વાય સાથે સંબંધ છે પણ વાયનો એક્સ સાથે સંબંધ છે નહીં. ખ્યાલ આવ્યો? સંબંધ પણ નથી. અને પરંપરિત માટે શું? એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં 7 સેમી વધારે છે. પછી વાયની ઊંચાઈ ઝેડની ઊંચાઈ કરતાં 7 સેમી વધારે છે, તો એક્સની ઊંચાઈ ઝેડની ઊંચાઈ કરતાં 14 સેન્ટીમીટર વધારે થાય, તમે તો 7 સેન્ટીમીટર છે, તો પરંપરિત પણ થશે નહીં મિત્રો.
ख्याल आए थे आ रीते लखवा है बराबर तो आ ऑप्शन सी है बराबर सी तीजो दाखलो एक पण संबंध नहीं सुवाचक पण नहीं समेत पण नहीं और परंपरित पण नहीं कारण के एवं आप जो है ती खबर एम न पड़ी जाए ख्याल आयो चौथो दाखलो जो आर इज इक्वल टू एक्स वाय एक्स ए वाय पत्नी है जो तो खरा के शब्द आपेला है आवा कई शब्द होता हे एक्स ए वाय पत्नी है तो एक्स ए एक्स की पत्नी है एवं थोड़ू लखी शक एक्स ए एक्स है पत्नी हो पति हो कई पण हो पत्नी हो पिता हो पुत्र हो बराबर एक्स ए एक्स है एक्स ए वाय पत्नी है एवं लख ई बराबर है पर एक्स ए एक्स की पत्नी है एवं केम करव नक्की करव ख्याल आए बराबर तो ये स्ववाचक संबंध नहीं पची जो 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 केव हमें जुजो अने हमें शू संबंध मैं संबंध मैं शू थ कि एक्स ए वाय पत्नी है तो एना संबंध शू एक्स वाय तो आप वाय एक्स हो संबंध बराबर तो वाय ए एक्स की पत्नी जो लखी शक भाई एक्स ए वाय पत्नी हो तो वाय एक्स की पत्नी हो वाय एक्स ना पति हो ख्याल आए थे बराबर तो आ तो वाक्य फरी जा बराबर तो ये संबंध संबंध पर थे नहीं ख्याल आए थे तो लखवा वाय एक्स की पत्नी नहीं वाय एक्स ना पति है बराबर तो यू थाय नहीं आ तो बराबर सीम बस सेना स्वरूप में संबंध है पत्नी स्वरूप में ख्याल एम थोड़ा थे कि एक्स ए वाय पत्नी हो तो वाय एक्स की पत्नी हो बराबर एक पत्नी पति हो तो एक पत्नी हो पत्नी हो तो एक पति हो ख्याल आयो तमने खबर पड़े जो हूँ शूँ कहूँ छू ख्याल आयो तो ये संबंध सत्पण थे नहीं पची तीजु परंपरित ये खूब मजा जोजो एक्स ए वाय पत्नी है जोजो एम त्राण लेवा पड़े ने जेड एक्स ए वाय पत्नी है वाय ए जेड की पत्नी है तो एक्स ए जेड न शू थ वल्लभ भाई एवं कहीं होत हे एक्स ए वाय पत्नी है वाय ए जेड की पत्नी है तो एक्स ए जेड की पत्नी थाय भाई कोई काले ना थे गमे एम करो ख्याल आयो तो यू थाय नहीं मित्रों परंपरित पर संबंध थे नहीं ख्याल आयो आ संबंधों आ समाधान आ संबंधों विपरीत चाले बधु आ बने आ त्रय प्रश्न एवं है एम आ बने तो खास पत्नी पुत्र ने एवं कहीं होत हो पिता आम आम पिता है ख्याल आयो तो आ चौथो दाखलो है एक संबंध थे नहीं ख्याल आयो आ तमने लगता तो आवड़े ख्याल आयो અને છેલ્લો દાખલો પાંચમો દાખલો આર ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય કે જ્યાં એક્સ એ વાયનો પિતા છે તો સ્વવાચક માટે શું થવું જોઈએ એક્સનો એક્સ હતો તો એક્સ એ એક્સનો પિતા તો કોઈ પોતે જ પોતાનો પિતા હોય કંઈ વિચારો તો ખરા તો એ સંબંધ થાય જ નહીં ભાઈ તો એ સ્વવાચક નથી ખ્યાલ આવ્યો પછી બીજું એક્સનો વાય સાથે છે એક્સ એ વાયનો પિતા છે તો વાય એ સંબંધ માટે શું થવું જોઈએ વાયનો એક્સ સાથે તો એમ થોડું લખી શકાય કે વાય એક્સનો પિતા છે વાય એક્સ નો પુત્ર થાય એક્સ એ વાય નો પિતા હોય તો વાય એક્સ નો શું થાય પુત્ર થાય તો આ તો પિતા છે વાય એક્સ નો એક્સ એ વાય નો પિતા છે વાય એક્સ નો પિતા એમ થોડા થાય કાંઈ એવું થાય નહીં ખ્યાલ આવ્યું તો એ સંબંધ સંબંધ પણ થશે નહીં અને પરંપરિત માટે એક્સ એ વાય નો પિતા છે વાય એ ઝેડ નો પિતા છે તો એક્સ એ ઝેડ ના દાદા થાય ખ્યાલ આવે છે બરાબર તો અહીંયા તો શું છે પિતા છે ખ્યાલ આવ્યો તો એક્સ ને ઝેડ નો સાથે સંબંધ થાય એક્સ નો પણ ઝેડ સાથે સંબંધ થાય નહીં તેથી પરંપરિત પણ સંબંધ નથી તેથી આ સી ડી અને ઈ છે એક પણ સંબંધ નથી સુવાચક પણ નથી સંબંધ પણ નથી અને પરંપરિત પણ નથી અને આ બંને સામ્ય સંબંધ છે સુવાચક સંબંધ અને પરંપરિત ત્રણેય પણ સંબંધ છે આ એને બી જ્યારે સી ડી અને ઈ છે એક પણ સંબંધ થશે નહીં મિત્રો બરાબર તો વ્યવસ્થિત તમારે બુકમાં લખી નાખવાનું છે હું જે બોલો એ ઓકે આગળ વધીએ બરાબર એટલે નોર્મલ દાખલા હતા બરાબર એક્સ વાય પતિ પિતા બરાબર વિસ્તારમાં રહે ને બધું ખ્યાલ આવ્યો પ્રશ્ન નંબર બે જોઈએ વાસ્તવિક સંખ્યા આર પરનો સંબંધ આર નીચે મુજબ વ્યાખ્યાયિત છે આર ઇઝ ઇક્વલ ટુ એ બી કે જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર સાબિત કરો કે આર સુવાચક નથી સંબંધ નથી અને પરંપરિત નથી એવું સાબિત કરવાનું છે આપણે ઓકે તો સુવાચક માટે જોઈએ આપણે બરાબર એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સ્ક્વેર સુવાચક માટે એવું થવું જોઈએ ને એનો એ સાથે સંબંધ થવો જોઈએ એટલે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સ્ક્વેર એવું થવું જોઈએ તો એ જો તમને સંબંધ વાસ્તવિક સંખ્યા આર આપેલ છે વાસ આર આરમાં બધું આવી જાય ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અપૂર્ણાંક પૂર્ણાંક બધી સંખ્યા આવી જાય મતલબમાં ખ્યાલ આવ્યો તો કોઈ પણ સંખ્યા પરનો સંબંધ તમારે બરાબર એવી એક પણ સંખ્યા જો હોય જો તમારે અહીંયા શું વિચારવાનું છે તમારે એવું વિચારવાનું છે કે સ્વવાચક સંબંધ કેમ ના થાય થાય એના માટે નહીં કેમ ના થાય એના માટે વિચારવાનું ઉલટું વિચારવાનું તો તમને જવાબ મળશે મિત્રો કારણ કે જો કોઈ એવી એક પણ સંખ્યા તમને મળી જાય કે એના પરનો સંબંધ સુવાચક નથી
તો આખા તમે બધા માટે કહી શકો કે આ વાસ્તવિક સંખ્યા આર પર સંભવ સ્વચોક સંબંધ છે નહીં. ખ્યાલ આવ્યો? એવી એક પણ સંખ્યા હોવી જોઈએ નહીં. દરેક આપણે જો લખીએ કે આપેલો સંબંધ સુવાચક સંબંધ છે તો દરેકે દરેક સંખ્યા પર સુવાચક સંબંધ થવો જોઈએ. ખ્યાલ આવે છે હું શું કહેવા માગું છું? બરાબર, દરેકે દરેક સંખ્યા પર સુવાચક સંબંધ થવો જોઈએ. કોઈ એક સંખ્યા માટે પણ સુવાચક સંબંધ ના થાય, મતલબ કોઈ પણ સંબંધ ના થાય તો એ આખી વાસ્તવિક સંખ્યા પર શક્ય પોસિબલ બને નહીં. મિત્રો, ખ્યાલ આવ્યો? આપણે એવું જ વિચારવાનું છે કે સુવાચક કેમ ના થાય. બરાબર, તો 1 લઈએ તો થઈ જાય, 2 લઈએ તો 2 <= 4, ખ્યાલ આવે છે? 2 <= 2 વર્ગ એમ થાય ને, 2 વર્ગ એટલે 2 વર્ગ કેટલો થાય? 4. તો 2 <= 4 એ તો લખી શકાય. બરાબર, 3 <= 3 વર્ગ લખી શકાય. બરાબર, પણ અપૂર્ણાંક સંખ્યા લ્યો મિત્રો, અપૂર્ણાંક 1/2 લ્યો ધારો કે, તો 1/2 <= 1/2 વર્ગ, 1/2 વર્ગ એટલે 1/4, તો 1/2 મોટા મિત્રો થાય, 1/4 તો કેવા થાય, નાના થાય. ખ્યાલ આવ્યો? એ બરાબર 1/2 માટે. બરાબર, અપૂર્ણાંક સંખ્યા માટે બધા માટે થઈ જશે, પરંતુ અપૂર્ણાંક માટે થશે નહીં. ખ્યાલ આવ્યો? તો એ બરાબર 1/2 માટે લ્યો, તો 1/2 <= 1/2 વર્ગ. આમ લ્યો ધારો કે તમે, બરાબર, તો 1/2 <= 1/4 શું થાય? 1/4 લખવાનું, જે શક્ય નથી, જે શક્ય ના હોય કાંઈ વાંધો નહીં. બરાબર છે, તેથી સુવાચક નથી સંબંધ આર, એ સુવાચક નથી. કોઈ એક સંખ્યા માટે પણ ના પાડી દે સંબંધ, બરાબર છે, તો એ સંબંધ થાય નહીં મિત્રો. બરાબર, આપણે એવી સંખ્યાઓ શોધવાની છે. ઓકે, બીજું સંમિત માટે, સંમિત માટે ખ્યાલ આવે છે? 1/2 1/2 સાથે સંબંધ થવો જોઈએ, તો ત્યાં ક્યાં થાય છે? 1/2 <= 1/4, તો આ 1/4 કેવા છે? નાના છે. આ તો પદ કેવું છે? મોટું. 1/2 <= 1/4 હોવા જોઈએ. બરાબર, તો આવું પોસિબલ નથી. બરાબર, આ સત્ય વાત છે, જે શક્ય નથી તેથી સુવાચક નથી સંબંધ. સંમિત માટે બરાબર 1 <= 2 વર્ગ એવું લખી શકાય. 2 <= 1 વર્ગ લા લખી શકાય? એ બરાબર 1 લ્યો, બી બરાબર 2 લ્યો, એ બરાબર 1, બી બરાબર 2 માટે આમ લખાય 1 <= 2 વર્ગ એટલે કે 1 <= 4, તો એનો બી સાથે સંબંધ થઈ ગયો. એ બી બિલોંગ્સ ટુ આર, એનો બી સાથે થઈ ગયો. પરંતુ હવે આપણે આમ થોડું લખી શકાય. હવે આપણે શું કરવાનું છે? b <= 2 બી એટલે 2 <= 1 વર્ગ એટલે 1 જ થાય ને, તો 2 <= 1 લખાય. તો 2 1 અને 1 કરતા નાના છે, ના જ લખી શકાય ને. બરાબર છે, બરાબર, તો લખવાનું બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. બરાબર છે, ત્યારે તો અહીં લખવાનું જે શક્ય નથી એમ. બરાબર, કારણ કે 2 ડઝ નોટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, તો બીનો એ સાથે સંબંધ નથી. બરાબર છે, તેથી આર એ સંમિત નથી, તે આર એ સંમિત નથી. બરાબર, નોર્મલ દાખલાઓ છે મિત્રો. બરાબર, આમ વધારે સમજવાનું છે, લખવાનું બધું આવું જ છે, બધું આપણે બોલીએ એવું. ખ્યાલ આવ્યો? તો સંમિત માટે આ ખ્યાલ આવી ગયો. અને હવે પરંપરિત માટે, પરંપરિત માટે શું કરશું? પરંપરિત માટે 3 સંખ્યા લેવી પડશે, તો 3 સંખ્યા લઈ લઈએ આપણે. બરાબર, કોઈ પણ સંખ્યા લઈ લઈએ. બરાબર છે, બધા માટે. બરાબર, કોઈ પણ એક સંખ્યા માટે પણ જો પરંપરિત ના થાય તો એ પરંપરિત સંબંધ છે નહીં. તો એ બરાબર આપણે લઈ લઈએ 5, 3 અને 2, આવી સંખ્યા કોઈ પણ લઈ લઈએ. બરાબર છે, તો પેલું જોઈએ, આ 2 પહેલાં થઈ જવું જોઈએ પાછું, આ 2 પહેલાં આનું સમાધાન થઈ જવું જોઈએ એવી સંખ્યાઓ લેવાની છે. બરાબર, તો જોઈએ થાય કે નહીં એવી લેવાની છે, જોજો. પછી એનો સી સાથે તો પછી વાત આવે. ખ્યાલ આવ્યો? પહેલાં આ બંનેનું સમાધાન થવું જોઈએ. બરાબર, આનું સમાધાન થવું જોઈએ. બરાબર, પરંપરિત માટે શું કહીએ કે એનો બી સાથે હોય, બીનો સી સાથે હોય, તો જો એનો સી સાથે થઈ જાય તો એને પરંપરિત કહેવાય. તો એનો બી સાથે બીનો સી સાથે લેવા માટે શું કરવું પડે? a <= b² અને b <= c² પહેલાં લેવું પડે, એવી સંખ્યાઓ લેવી પડે, પછી એનો સી સાથે આપણે જોવાનું છે. એ થાય કે ન થાય આપણે વાતની વાત છે નહીં. બરાબર, તો એ બરાબર 5, 3 અને 2 લીધા, એ બી સી બરાબર, તો આ થાય છે કે નહીં જોઈ લઈએ. a <= b² એટલે 5 <= b² એટલે 3 વર્ગ કેટલો થાય? 9. ઓકે, થઈ જાય છે, તો એનો બી સાથે સંબંધ છે. ઓકે, પછી b <= 2 એટલે 3 c² એટલે 2 વર્ગ 4, બરાબર થઈ જાય છે, તો બીનો સી સાથે પણ સંબંધ છે. હવે એનો સી સાથે સંબંધ થાય ના થાય ઉપરવાળા પર આધાર રાખે. ખ્યાલ આવ્યું? એમાં આપણું ચાલે નહીં.
ख्याल आव्यो कोई एक शब्द में ना थाय तो ई पारंपरिक संबंध नथी ख्याल आव्यो हवे एनो सी साथे तो एनो सी साथे में शुं थवुं जोईए ए लेस देन ओर इक्वल टू सी स्क्वेर ए एटले फाइव लेस देन ओर इक्वल टू सी स्क्वेर एटले बे नो वर्ग चार थाय तो आवुं थोड़ुं थाय जे शक्य नथी जे शक्य नथी तेथी ए सी डज नॉट बिलोंग्स टू आर તેથી આર એ પરંપરિત નથી પરંપરિત નથી એટલે આપેલો સંબંધ એક પણ સંબંધ નથી સુવાચક પણ નથી સમીન પણ નથી અને પરંપરિત પણ નથી આ રીતે લખવાનું હતું મિત્રો ઓકે આ રીતે જવાનું છે એનો એ સાથે એટલે સુવાચક એનો બી સાથે હોય બીનો એ સાથે થઈ જતો હોય તો સમીન એનો બી સાથે આપેલો હોય બીનો સી સાથે આપેલો હોય તો જો એનો સી સાથે થઈ જતો હોય તો શું કહેવાય પરંપરિત કહેવાય મિત્રો તો એક પણ સંબંધ નથી તો કાંઈ વાંધો નહીં બરાબર છે એના પછી દાખલા નંબર ત્રણ ગણ એકથી છ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ બી કે જ્યાં બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ વન આ સંબંધ આવે છે બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ વન તો એ બી સુવાચક સંબંધ કે પરંપરિત છે કે નહીં તે ચકાસો બરાબર સીધું જ આપણે સંબંધ લખી નાખીએ બરાબર જોજો ડાયરેક્ટ સંબંધ લખીએ આપણે બરાબર હમણાં ખબર પડી જશે સંબંધ આર ઇઝ ઇક્વલ ટુ કારણ કે બધું તૈયાર જ આપેલો છે એ બરાબર એક લ્યો આ એને બીની કિંમતો શેમાંથી લેવાની છે એકથી છમાંથી લેવાની છે બરાબર આના પર વ્યાખ્યાયિત કીધું છે ખ્યાલ આવ્યો તો એ બરાબર એક લ્યો તમે પેલા જે એ લ્યો તો એ પેલા એક લ્યો એ લેવાનું બરાબર તો બી બરાબર કેટલા આવે એક વત્તા એક બે એક વધારે આવે એ પ્લસ વન છે બી એક કરતા બી એની કિંમત કરતાં એક વધારે હશે બરાબર એ બરાબર બે લ્યો બી બરાબર બે વત્તા કેટલા આવે ત્રણ એ બરાબર ત્રણ લ્યો કેટલા ચાર ચાર લ્યો તો કેટલા આવે પાંચ પાંચ લ્યો તો કેટલા આવે છ હવે છ લ્યો તો બી બરાબર સાત આવે તો સાત તો આમાં છે નહીં તો એ લેવાના જ નથી છ તો એટલા સંબંધ આવશે એક બે બે ત્રણ ત્રણ ચાર પાંચ અને પાંચ છ ઓકે એટલું આવ્યું હવે આ જોવાનું સોવાચક સંબંધ જે પરંપરા છે કે નહીં તે જોવાનું તો સોવાચકમાં દેખાય છે એકનો એક સાથે સંબંધ છે કે બેનો બે સાથે છે કે છે જ નહીં બરાબર છે સોવાચક માટે વન વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર તેથી આર એ સોવાચક નથી એમાં સીધું લખવાનું ટૂંકમાં જ બરાબર છે એ સંબંધ માટે સંબંધ માટે શું લખવાનું તો કે એકનો બે સાથે સંબંધ છે તો બેનો એક સાથે હોવો જોઈએ ને તો આમાં બેનો એક સાથે ક્યાંય છે બેનો ત્રણ સાથે છે એવું ના ચાલે ખ્યાલ આવ્યો તો સંબંધ માટે શું વન ટુ બિલોંગ્સ ટુ આર પરંતુ ટુ વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર તેથી આર એ સંબંધ નથી ઓકે આવું આપણે ગયા લેક્ચરમાં પણ લખેલ બરાબર અને પરંપરિત માટે બે જોડી લેવાની વચ્ચેનું પદ કોમન હોવું જોઈએ બી પરંપરિત માટે એકનો બે સાથે છે બેનો ત્રણ સાથે છે તો એકનો ત્રણ સાથે હોવો જોઈએ તો છે ક્યાં એકનો ત્રણ સાથે એકનો ખાલી એક બે સાથે જ છે એવું ચાલે નહીં ક્યારે આવ્યું એકનો બે સાથે વચ્ચેનું પદ કોમન હોવું જોઈએ બરાબર અથવા આમ લો બેનો ત્રણ સાથે ત્રણનો ચાર સાથે તો બેનો ચાર સાથે હોવો જોઈએ તો બેનો ચાર સાથે છે કે નહીં કાંઈ વાંધો નહીં બરાબર તો એકનો બે સાથે છે વન ટુ બિલોંગ્સ ટુ આર અને ટુ થ્રી બિલોંગ્સ ટુ આર પરંતુ એકનો બે સાથે છે બેનો ત્રણ સાથે છે પરંતુ વન થ્રી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર તેથી આર એ પરંપરિત નથી આર એ પરંપરિત નથી આ જવાબ આવે એટલે આવું કરવાનું છે મિત્રો બરાબર એકદમ ઇઝી દાખલા છે વધારે સમજવાનું છે બરાબર લખવાનું તો આપણે જેમ લખીએ એમ લખવાનું છે ખ્યાલ આવ્યો વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખો આગળ વધીએ મિત્રો દાખલા નંબર ચાર ગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ આર ઇઝ ઇક્વલ ટુ એ બી કે જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી આ સંબંધ આપેલ છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી હોય તો એનો બી સાથે સંબંધ હોય સ્વાચક છે પરંપરિત છે પણ સંબંધ નથી તેમ બતાવો બરાબર એટલે એવું કીધું છે સુવાચકને પરંપરિત છે પણ તું સંબંધ નથી એવું બતાવવાનું છે તો સુવાચક હોય તો એનો બી સાથે હોય એટલે કે એનો એ સાથે હોય બરાબર તો એનો એ સાથે એટલે વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન લખાય લખાય ને એક 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 અને એક કરતાં નાની છે એક અને એક કરતાં નાની તો એક અથવા એક કરતાં નાની વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક એક અથવા એક કરતાં નાની છે લખાય વન બાય ટુ એ વન બાય ટુ અથવા વન બાય ટુ કરતાં નાની છે લખાય બરાબર બરાબર તો સોવાચક માટે લખાય ને વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન લખાય ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટુ ખાલી લેસ ધેન હોત તો ના લખાય
નીચે ઇક્વલ ટુ છે એટલા માટે લખાય જજો મિત્રો, ખાસ ધ્યાન રાખજો. બરાબર, અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે શું વાચક થાય. જો ખાલી લેસ ધેન હોત, એ લેસ ધેન બી, તો થાય નહીં. વન લેસ ધેન વન થોડું લખાય, એક એક હતા નાના થોડા, એક એક છે, બે બે છે, એવું ખ્યાલ આવ્યો. તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલા માટે સુવાચક સંબંધ હશે. જો ખાલી માત્ર લેસ ધેન હોત તો સુવાચક સંબંધ થાત નહીં. તો સુવાચક માટે વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન, તો એકનો એક સાથે સંબંધ થઈ ગયો. ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટુ, તો બેનો બે સાથે થઈ ગયો. બરાબર છે, બિલોંગ્સ ટુ આર, તેથી આર એ સુવાચક છે. ઓકે, થઈ ગયું. પછી સંબંધ માટે, તો સંબંધ માટે શું મિત્રો, વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખાય, પરંતુ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન લખાય ના જ લખાય ને, ખ્યાલ આવ્યો. તો વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટુ, તો એકનો બે સાથે થઈ ગયો સંબંધ, વન ટુ બિલોંગ્સ ટુ આર. તથા ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન આમ લખાય, એકનો બે સાથે હોય તો બેનો એ સાથે થઈ જાય તો સંબંધ થઈ જાય. બરાબર, તો વન લેસ ધેન ઓર ટુ તો લખાય, બરાબર છે, પરંતુ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન જે શક્ય નથી, કાંઈ વાંધો નહીં. બરાબર છે, તેથી ટુ વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, એથી આર એ સંબંધ નથી. અને તમને સંબંધ નથી એવું જ કીધું, જો સંબંધ નથી, ખ્યાલ આવ્યો. અને પરંપરિત માટે શું, તો પરંપરિત માટે ત્રણ સંખ્યાઓ લેવી પડે. લઈ લો, વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખાય, ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ થ્રી લખાય, તો વન લેસ ધેન ઓર ઇક્વલ થ્રી લખાય, લખાય જ ને ભાઈ, ખ્યાલ આવ્યો. એક એ બે કરતાં નાના છે, બે એ ત્રણ કરતાં નાના છે, તો એક એ ત્રણ કરતાં નાના જ થાય. બરાબર છે, પરંપરિત થશે મિત્રો, વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટુ, તેથી એકનો બે સાથે સંબંધ થઈ ગયો. ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ થ્રી, તો બેનો ત્રણ સાથે સંબંધ થઈ ગયો. તથા તો બરાબર છે, વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ થ્રી લખાવવું જોઈએ ને, તો લખાય છે. બરાબર, તો વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ થ્રી, તો વનનો થ્રી સાથે પણ થઈ ગયો સંબંધ, તેથી આર એ પરંપરિત છે. બરાબર, તેથી આપેલું વિધાન છે એ સાબિત થાય છે, આર એ પરંપરિત છે. આ જવાબ આવી ગયો, એકદમ ઇઝી દાખલાઓ છે મિત્રો. બરાબર, માત્ર સમજવાનું છે, દાખલો જોતા જ ખ્યાલ આવી જાય કે આ શું છે, સુવાચક સંબંધ કે પરંપરિતમાંથી, ખ્યાલ આવ્યો. આગળ વધીએ, ગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ આર ઇઝ ઇક્વલ ટુ એ બી, કે જ્યાં એ લેસ ધન ઓર ઇક્વલ બી ક્યુબ. હમણાં આપણે જોયું આર એ લેસ ધન ઓર બી સ્ક્વેર, હમણાં જોયું દાખલો, જોયો ત્રીજો દાખલો જોયો, સુવાચક સંબંધ કે પરંપરિત છે કે નહીં તે ચકાસો. તો એ એક પણ સંબંધ થયો હતો નહીં મિત્રો, જે આગળનો દાખલો હતો, સુવાચક પણ નહોતો, સંબંધ પણ નહોતો, અને પરંપરિત પણ હતો નહીં મિત્રો. તો આ આપણે જોવાનું છે કે કેવો છે સંબંધ, સુવાચક સંબંધ કે પરંપરિત માટે. ખ્યાલ આવ્યો, બી ક્યુબ છે, એ લેસ ધન ઓર બી ક્યુબ, બરાબર, મને લાગતો કે થાય. ખ્યાલ આવ્યો, જોઈએ, એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી ક્યુબ. બરાબર, તો પહેલાં સુવાચક માટે જોઈએ, બધા માટે થવું જોઈએ, આર છે, આર એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. પછી વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એકનો ક્યુબ લખો એમ ચાલે, પછી વન લેસ ધેન ઓર બેનો ઘન લખો, સોરી, આ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બેનો ઘન, તો એ પણ ચાલે. ટુ લેસ ધેન ઓર એટ તો લખાય ને, થ્રી લેસ ધેન ઓર ઇક્વલ ટુ ત્રણનો ઘન એ 27 લખાય. પરંતુ અપૂર્ણાંક સંખ્યાઓ લેશો તો એના માટે થશે નહીં. આપણે તો બધી સંખ્યા માટે સુવાચક સંબંધ થવો જોઈએ, બધા સંબંધ થવા જોઈએ, બધી સંખ્યા માટે. કોઈ એક સંખ્યા માટે પણ જો સંબંધ પોસિબલ ના થતો હોય તો એ બધા માટે લાગુ પડે કે આપેલો સંબંધ સુવાચક સંબંધ નથી. આર પણ એવું લખી શકાય નહીં. ખ્યાલ આવ્યો, સુવાચક માટે 1/2 લઈ લો. બરાબર, હમણાં જ આપણે 1/2 લીધેલી. બરાબર, એ બરાબર 1/2 માટે, તો 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2નો ઘન આવું થવું જોઈએ ને. બરાબર, તો 1/2 લેસ ધેન ઓર ઇક્વલ 1/8 આવું થાય જ નહીં ને. આ 0.5 છે ને, આ 0.25 છે, આઠમો ભાગ છે મિત્રો, આ 0.5 છે અને આ છે આઠમો ભાગ. તમે વિચાર તો કરો, ચાલો ચોથો ભાગ હોય, સોરી ચોથો ભાગ, આ 0.125 છે. કેટલા છે મિત્રો? 0.125, આઠમો ભાગ છે. આ 0.5 છે ને આ 0.125 છે, તો 0.5 લેસ ધેન ઓર 0.125, આ તો મોટા છે ને, આ કેવું છે, નાનું છે. ખ્યાલ આવ્યો, તો જે પોસિબલ જ નથી, જે શક્ય નથી, કાંઈ વાંધો નહીં. ખ્યાલ આવ્યો, તેથી આર એ સુવાચક નથી. ખ્યાલ આવ્યો, એટલે 1/2નો 1/2 સાથે સંબંધ થવો જોઈએ. જે થાય થતો નથી, 1નો 1 સાથે થાય, 2નો 2 સાથે થાય, 3નો 3 સાથે થાય. પણ જેવું તમે અપૂર્ણાંક સંખ્યા લેશો તો અપૂર્ણાંક સંખ્યા માટે આ સુવાચક સંબંધ થશે નહીં. બરાબર, તો કોઈ પણ સંખ્યા માટે, બધી સંખ્યા માટે થવો જોઈએ.
કોઈ એક સંખ્યા માટે પણ ના થતો હોય તો એ આપેલો સંબંધ સુવાચક થશે નહીં. મિત્રો ખ્યાલ આવ્યો, આ સાબિત થઈ ગયું. હવે સંબંધ માટે વન ટુ લઈ જાઓ. સંબંધ માટે તો સંબંધ માટે આપણે શું કરશું મિત્રો, એનો બી સાથે એ લેસ ધેન ઓડું બી ક્યુબ, બીનો એ સાથે તો બી લેસ ધેન ઓડું એક ક્યુબ થવું જોઈએ બરાબર. તો એ બરાબર વન ને બી બરાબર ટુ લઈ લો. ચાલો વન લેસ ધેન ઓડ ઇકુ બે નો ઘન, તો વન લેસ ધેન ઓડ એટ લખાય, આમ તો લખાય ને બરાબર. તેથી એકનો આઠ સાથે સંબંધ છે, વન એટ બિલોંગ્સ ટુ આર બરાબર, વન એટ બિલોંગ્સ ટુ આર. તો ટુ લેસ ધેન વોટ ઇક્વલ ટુ એક ક્યુબ એવું થવું જોઈએ ને, બી લેસ ધેન વોટ ઇક્વલ ટુ એક, બી એટલે ટુ, એકનો ઘન એટલે એક જ થાય ને, ટુ લેસ ધેન ઓડ વન. આવું થાય થાય જ નહીં મિત્રો, જે શક્ય નથી. એટલે કે ટુ વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. અહીંયા શું, વન ટુ બિલોંગ્સ ટુ આર, ઓ સોરી, અહીંયા બી બરાબર જે લીધું એ આવશે, વન ટુ બિલોંગ્સ ટુ આર બરાબર, પરંતુ ટુ વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, ટુ વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. તેથી આર એ સંમિત નથી. ઓકે, હવે પરંપરિત માટે, તો પરંપરિત માટે શું જોઈશું, આપણે ત્રણ સંખ્યા લેવી પડશે. તો પરંપરિત માટે તો હમણાં આપણે સંખ્યા લીધી હતી પાંચ ત્રણ અને બે લીધી, શું લીધી હતી મિત્રો, પાંચ ત્રણ અને બે. તો હવે અહીંયા આપણે સંખ્યા શું લઈશું, તો અહીંયા સંખ્યા આપણે બદલીએ કંઈક બરાબર, આ બાજુ થવું જોઈએ ને, ત્યાં આપણે ખાલી એ લેસ ધેન બી સ્ક્વેર હતું, વર્ગ હતો મિત્રો, શું હતો વર્ગ. અહીંયા શું આપેલું છે, ઘન આપેલો છે, શું આપેલું છે, ઘન. તો મોટી સંખ્યા લઈએ, દસ ચાર અને બે લઈએ, એ બરાબર દસ, બી બરાબર ચાર, સી બરાબર બે. માટે પાછું એન એનો બી સાથે બીનો સી સાથે એવો સંબંધ થવો જોઈએ બરાબર. જોઈ લઈએ, એ લેસ ધેન વોટ ઇક્વલ ટુ બી ક્યુબ, બી લેસ ધેન વોટ ઇક્વલ સી ક્યુબ, આવું થવું જોઈએ બરાબર. તો જોઈ લઈએ, એ એટલે દસ, બી ક્યુબ એટલે આનો ઘન, ચારનો ઘન ચોસઠ, તો ટેન લેસ ધેન વોટ સિક્સટી ફોર લખાય બરાબર બરાબર. તો એનો બી સાથે સંબંધ છે, એ બી બિલોંગ્સ ટુ આર બરાબર. પછી બી લેસ ધેન વોટ ઇઝ બી એટલે ફોર, સી ક્યુબ એટલે બેનો ઘન આઠ, તો ફોર લેસ ધેન લખાય બરાબર. તો બીનો સી સાથે સંબંધ થઈ જાય, આ બંને હોય તો હવે એનો સી સાથે થઈ જાય તો પરંપરિત થાય. જોઈ લઈએ, તેથી એ લેસ ધેન વોટ સી ક્યુબ માટે તો એ એટલે ટેન લેસ ધેન સી ક્યુબ, સી ક્યુબ એટલે આઠ, બેનો ઘન આઠ થાય ને, તો ટેન લેસ ધેન વોટ ઇક્વલ ટુ એટ લખી જ ના શકાય મિત્રો, આ પોસિબલ છે નહીં બરાબર છે. તો જે શક્ય નથી, જે શક્ય નથી, એથી એ સી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, એ સી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, એથી આર એ પરંપરિત નથી, પરંપરિત નથી. ખ્યાલ આવે મિત્રો, બધી સંખ્યાઓ માટે પરંપરિત સાબિત થવો જોઈએ, કોઈ એક સંખ્યા માટે પણ આ જો થઈ ગયું આના માટે નથી બરાબર, બીજા માટે ભલે થતો હોય બરાબર, પણ કોઈ એક માટે પણ જો સાબિત થતું ના થતું હોય પરંપરિત, તો એ બધા માટે પરંપરિત નથી એવું કહી શકાય. ખ્યાલ આવ્યો, બધા બધી આર બધા તમને શું કીધું, ઘણ આર પર, આર એમાં બધી સંખ્યા, બધી વાસ્તવિક સંખ્યા આવી જાય, તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે સંબંધ સાબિત ના થતો હોય તો એ બધી વાસ્તવિક સંખ્યા માટે સંબંધ સાબિત થાય નહીં મિત્રો બરાબર. તો આના માટે નથી તો બધા માટે થશે નહીં, પાછું આવું થવું જોઈએ. એનો એ લેસ ધેન ઓડ બી ક્યુબ, બી લેસ ધેન ઓડ સી ક્યુબ, એટલે આપણે નકાર વિચારવાનું છે, પરંપરિત શેના માટે ના થાય બરાબર. તો એનો બી સાથે થઈ જાય છે, બીનો સી સાથે, તો એનો સી સાથે નથી થતો બરાબર. તો ના થાય હોય એવી સંખ્યાઓ લેવાની છે મિત્રો, તો એ આ સંખ્યાઓ છે. ખ્યાલ આવ્યો મિત્રો, આ પરંપરિત સ્વાચક નથી, સંમિત પણ નથી અને પરંપરિત પણ નથી મિત્રો. આગળ જોઈએ દાખલા નંબર છ, એકદમ ઇઝી દાખલાઓ છે મિત્રો, તમે જોઈ શકો. ગણ વન ટુ થ્રી પર સંબંધ આર, વન ટુ ટુ વન, આપ સંબંધ આપેલો તો કરવાનું શું છે, વ્યાખ્યા છે, સાબિત કરો કે સંમિત છે, એ તો દેખાય છે સંમિત છે જ ને ભાઈ, એનો બી સાથે બીનો એ સાથે, તો સંમિત થઈ ગયો શું છે પછી. તો પણ સ્વાચક નથી કે પણ હતી, તો સ્વાચક ક્યાં છે, સ્વાચક એટલે એકનો એક સાથે હોવો જોઈએ, બેનો બે સાથે હોવો જોઈએ, ક્યાં છે, નથી. ખ્યાલ આવે છે, સંમિત માટે તો સાબિત વળી કરવાનું કીધું વળી, આમ સંબંધ તો આપેલો તૈયાર, તો કરવાનું શું, કાંઈ લખવાનું છે, કંઈ એકનો બે સાથે છે, બેનો એક સાથે છે, તેથી આપેલો સંબંધ સંમિત છે
સુવાચક નથી તો એના માટે શું કરવાનું? તો સુવાચક માટે એકનો એક સાથે વન વન ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, તેથી આપણો સંબંધ સુવાચક નથી. પરંપરિત માટે શું લખવાનું? તો કે વન ટુ બિલોંગ્સ ટુ આર, ટુ વન બિલોંગ્સ ટુ આર, પરંતુ વન વન એકનો બે સાથે છે, બેનો એક સાથે, તો એકનો એક સાથે હોવો જોઈએ. તો છે કે નથી તો આપેલો સંબંધ પરંપરિત પણ નથી. તો આ તમે જાતે દાખલો ખાલી નોર્મલ મેં તમને કીધું એવું લખવાનું છે. ખ્યાલ આવ્યો? ખબર પડે છે મિત્રો? તો આ રીતે કરવાનું છે દાખલાઓ. આ રીતે બરાબર જોજો, કોઈ દાખલો ના આવડતો હોય, બરાબર કાંઈ સમજાતું ના હોય તો તમે મને પૂછી શકો. તો આજે મિત્રો અહીંયા સુધી રાખીએ. સારું, જય શ્રી કૃષ્ણ.